એક દાદા હતા એક દાદી હતી ત્રણ કાકાઓ હતા તેમાંથી બે કાકાની સાથે કાકીઓ પણ હતી એક કાકા નાના હતા પણ જોશવાળા હતા બંને કાકાના નાનકા બબ્બે છોકરા હતા નાની બુઆ માટે સૌ મૂર્તિઓ શોધતા હતા એટલે નાની બુઆ ચૂલબુલીની જેમ રૂમઝૂમ ફર્યા કરતી હતી મોટી બુઆ તો પરણીને પોતાને સાસરે હતા પણ રજા પડે ને તરત મોટી બુઆના છોકરાઓ દાદા ઘરે દોડી આવતા ઘરમાં ધીંગા મસ્તી રમવું પડવું લડવું આખડવું રીસાઈ જવું મનાવી લેવું ખાવું પીવું પ્રાર્થના કરવી કેટલું બધું થતું રહેતું એમાં વળી વેકેશનમાં મામા ઘરે ભાગવાનું થતું તો ત્યાં વળી જુદી જ મજા મામી રાહ જોતા હોય એમણે સારી સારી વાનગી બનાવવાનું ભાણિયાઓ માટે બાકી રાખ્યું હોય ભાવતા ભોજન ને નાની મની ગોધી જાણે કે સ્વર્ગ મળ્યું સમજો નાની પણ કેવી કુણી કુણી બોલે ત્યાં ઝીણી ઝીણી ઘંટડી વાગે ચાલે ત્યાં ધીર ગંભીર અનુભવ ડગલા માંડે અને વાહલ વરસાવે ત્યારે તો જાણે વરસાદની હેલી વરસે નાના બાપુથી ડરતા પણ તેની ઊંચી પડછંદ કાયા જોઈ એમના જેવા પ્રભાવશાળી બનવાની ગાંઠ બંધાઈ જતી દાદીના હાથની ભાખરી તો નાની બાએ ઘડેલા મોટા મજાના રોટલા આજે યાદ કરીએ ત્યાં આંખમાંથી ગંગા જમના વહેવા લાગે છે આપણા મા બાપની ઓછપ આ સંયુક્ત કુટુંબમાં વર્તાતી નહીં અને એમની સાર મનોમન નોંધી શકાતી હા એક કુટુંબ મજાનું ભર્યું ભાદર્યું હર્યું ભર્યું સુખે દુઃખે હારોહાર રહેતું નાનું નગર જોઈ લો અને આજે હવે એક પપ્પા એક મમ્મી એક બેન એક ભાઈ ચાર ખૂણાનો આ ચોરસ તેને સૌ વિભક્ત કુટુંબ કહેવા લાગ્યા દાદા દાદી આવે પણ વારે તે વારે અથવા વારો આવે ત્યારે એ રહે બીજા કાકાના ઘરે ત્રીજા કાકાને ત્યાં ક્યારેક બો આ ઘરે એમને કાયમી સરનામું ન હોય એમને કોઈ જુદો રૂમ ન હોય આવે ત્યારે કોઈને કોઈ સગવડ કરી આપે બેગડી મૂકવાની એ બંને ક્યાં દિવસ રોકાવાના હોય આ કાંઈ એમનું ઘર ન હોય આ તો વચગાળાનો વિસામો એટલે દીકરા દીકરીને દાદા દાદીનો લગાવ થાય ત્યાં તો બીજા કાકાને ઘેર જવા ટાણું થઈ જાય ભાઈ બેન થોડુંક થોડુંક લડે ઝઘડે રમે પણ સામસામે એ જ બંને મમ્મી પપ્પા તેમનામાં વ્યસ્ત એ કેટલો સમય કાઢે ઘરના બધા કામ આ બંનેને જ કરવાના કાકા કાકી બુવા દાદા દાદી કોઈ નહીં કરમાં મદદ કરે તો કોણ કરે એટલે મમ્મી કે પપ્પાનો ગુસ્સો કે વાલ સીધું બેન ઉપર ઉતરે બેનને રડવું આવે તો ક્યાં જાય દાદી તો ઘરમાં છે નહીં જવાનું હવે તો બંધ થઈ ગયું છે બસ ચાલે છે છે ભાઈ બહેનને લાગે કે મમ્મી પપ્પા આપણાથી કંટાળી ગયા છે મમ્મી પપ્પાને રંજ છે કે આપણે બાળકોને સમય નથી આપી શકતા દિવસ ક્યાં ઉગે છે અને ક્યારે આથમે છે તે ખ્યાલ જ નથી આવતો બધું છે છતાં અજંપો છે ખાલીપો છે પાસ પાસે તો એ કેટલા જોજન દૂરનો આપણો વાસ જેવો માહોલ છે આ કુટુંબમાં અને એક ત્રીજું કુટુંબ છે એક પ્રૌઢ બાપ છે એક પ્રૌઢ માતા છે આ બંને જેના મા બાપ છે એ દીકરો દીકરી તો મેટ્રોમાં રહે છે અને કાં વિદેશમાં વસે છે હા એ પરદેશવાસીઓને ત્યાં ઘોડીઓ બધાય ત્યારે મા બાપ પ્રસૂતિ કરાવવા અને ત્રીજી પેઢીને મોટી કરવા વિઝા ઉપર ઉડે છે દાદી હિંચકા નાખે છે દાદા કંટાળાની કંપનીમાં ટાઈમ પાસ કરે છે ત્રીજી પેઢી જરાક પગ પર ચાલવા લાગે એટલે મા બાપ બેક ટુ પેવિલિયન પાછા બે એકલા ઓછું બોલીને જાજુ જીવતા સંતાનો સાથે વાતો કરે પણ નક્કી ટાઈમે ગૂગલ પર ચેટ પર કુટુંબ ક્યાં છે એવું પૂછવું પડે તેવું આ કુટુંબ છે હા સિનિયર સિટીઝનો ક્લબ ગાર્ડન પ્રોગ્રામમાં જાય છે અચૂક અને પોતાનું કુટુંબ તેમાં શોધ્યા કરે છે આ ત્રણેય કુટુંબ ચિત્રો ત્રણ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે એક પ્રવૃત્તિ કી પાઠશાળા જેવી સ્કૂલ છે એમનું નામ એમિટી સ્કૂલ આ સ્કૂલે પોતાનો સ્થાપના દિન વિશિષ્ટ રીતે ઉજવ્યો અભિયાન શરૂ કર્યું સંયુક્ત કુટુંબ બચાવો આખું વર્ષ વિશિષ્ટ કાર્યક્રમો કર્યા અને કુટુંબના ડાયનેમિક્સ બાળકોને સમજાવ્યા આ બાળકો પૂછશે કે કુટુંબ ક્યાંય છે ત્યારે આપણે ભાગા થઈને ખોજીશું કે આપણું કુટુંબ ક્યાં છે

uh ha -huh.